નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરીયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણી જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઇવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર બત્રીસ જોવાના છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો એ પ્રથમ પ્રશ્ન આપને આપેલો છે કે નીચેનામાંથી કયું સમાસનું જોડકું સાચું છે એટલે કે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી કયો જોડ છે એ સાચી છે ઓપ્શન એ નક્શીસ બહુ જેને કયો સમાસ બને તો કે બહુરી ઓપ્શન બી પંકજ તો એમાં કયો બનશે તત્પુરુષ ઓપ્શન ડી પગરખું તો એમાં કયો બનશે દ્વંદ અને ઓપ્શન ડી ત્રિકા તો એમાં કયો છે ઉપવાદ તો હવે આમાંથી કઈ જોડ ચારમાંથી સાચી છે તો એમની વાત કરીએ મિત્રો તો કે ઓપ્શન એ આપણો સાચો છે કયો ઓપ્શન સાચો છે તો કે ઓપ્શન એ આપણો સાચો છે કે ભાઈ નખશિખ નખશિખ એનો વિગ્રહ શું થશે તો કે નખથી માંડીને શીશ સુધી એટલે કે નીચેથી માંડીને ઉપર સુધીનો જે આવે એટલે કે નખથી માંડીને શીખ સુધી એને શું કહેવાય બહુ વ્રીહિ પંકજ તો પંકજ એટલે શું થાય તો કે કાદવમાં જન્મનાર એટલે આ કયો સમાસ બનશે તો કે ઉપજ સમાસ બનશે કયો સમાસ બનશે ઉપજ સમાસ બનશે પગરખું તો કે પગનું રક્ષણ કરનાર શું આવે તો કે પગનું રક્ષણ કરનાર એટલે કયો સમાસ બને તો કે ઉપ સમાસ બને અને ત્રિકાળ કે જેને ત્રણેય કાળનું જ્ઞાન છે તે અથવા જેને ત્રણેય કાળનું જ્ઞાન છે તે અને આને આપણે શું લેશું તો કે દ્વિગુ સમાસ દ્વિગુ સમાસ તો આ ત્રણમાંથી કઈ જોડ છે સાચી તો કે નકશીક એટલે બહુબ્રી પગરખું એટલે ઉપજ સમાસ થશે પંકજ એટલે ઉપજ સમાસ થશે અને ત્રિકાળ એટલે દ્વિગુ સમાસ થશે તો આ રીતના મિત્રો આપણે છે એ જવાબ આપણે લખી શકીએ અને મિત્રો આપણી ચેનલના ગુજરાતી વ્યાકરણના પ્લેલિસ્ટમાં સમાસના સંપૂર્ણ વિડીયો છે એ બનાવેલા છે તો તમે ત્યાં જઈને પણ તમે સંપૂર્ણ સમાસ છે એ જોઈ શકો છો વાત કરીએ પ્રશ્ન નંબર બે રવિન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નોબલ પ્રાઇઝ સેવ મળેલું છે ઓપ્શન એ ગીત ગુર્જરી ઓપ્શન બી ગીતાંજલિ ઓપ્શન સી ગીતા ગુજરી અને ઓપ્શન ડી ગીત માધુરી તો કયો જવાબ આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન બી ગીતા ગીતાંજલિ છે એમને છે એ નોબેલ પારિતોષિક મળ્યું છે હવે આ નોબલ પારિતોષિત ક્યારે મળેલું છે તો કે સન ઓગણીસો ત્રાણું એટલે કે ઈસવીસન ઓગણીસો તેરમાં સોરી મિત્રો ત્રણું આવે ઓગણીસો તેરમાં હવે નોબલ પ્રાઇઝ પારિતોષિત છે એ કોણ આપે છે અથવા કોની યાદમાં આપવામાં આવે છે તો વ્યક્તિ છે આલ્ફેડ નોબલ કે જેમની યાદમાં છે એ શું આપવામાં આવે છે નોબલ પુરસ્કાર એટલે કે વિશ્વનો સૌથી સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવે છે હવે આ આલ્ફેડ નોબલ છે એમણે સે કયા વસ્તુની શોધ કરી હતી તો કે ડાયનેમાઇટની શોધ કરી હતી હવે એ સમયે ડાયનેમાઇટની છે એ માંગ એટલી બધી વધારે હતી એટલે કે લોકો છે બધા દેશો છે એ ડાયનેમાઇટનો ઉપયોગ શેમાં કરવા લાગ્યા હતા તો કે બોમ્બ બનાવવામાં છે એમનો ઉપયોગ કરવા લાગ્યા અને આ એમ કહી શકાય કે ભાઈ આલ્ફેડ નોબલને છે એમની ઘણી બધી આવક થઈ આથી એમણે છે એ એક પાછળથી દુઃખ પણ થયું કે મેં જે સારા ઉદ્દેશ્યથી જેની વસ્તુની શોધ કરી હતી પણ લોકો હવે એમના મા લોકોને મારવા માટે યુઝ કરે છે આથી એમણે એક શું કર્યું એક ટ્રસ્ટ બનાવ્યું અને આ ટ્રસ્ટમાં જેટલી પણ આવક રકમ હતી એ બધી ટ્રસ્ટમાં જમા કરાવી અને આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે જે એની રકમ છે એમના વ્યાજમાંથી છે એ શું કરવામાં આવે છે તો કે એવોર્ડ આપવામાં આવે છે તો આમાંથી આ આ શું આપવામાં આવે નોબલ એવોર્ડ નોબલ પારિતોષિક હવે નોબલ પારિતોષિક છે એ કયા કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે આવો સવાલ પૂછાય છે તો કે કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી પણ બાયોલોજી નહીં આવે મિત્રો પણ કેમેસ્ટ્રી ફિઝિક્સ અને મેડિસિન એટલે કે દવાઓમાં આવશે ત્રણ ક્ષેત્ર કેમેસ્ટ્રી રસાયણમાં ભૌતિક શાસ્ત્ર અને દવાઓમાં ચોથું સાહિત્ય અને પાંચમું કયું છે શાંતિ તો શરૂઆતમાં કેટલા ક્ષેત્રમાં આપવામાં આવતા તો કે પાંચ કયા કયા કેમેસ્ટ્રી ફિઝિક્સ મેડિસિન સાહિત્ય અને શાંતિ પણ પાછળથી એક ક્ષેત્ર વધારવામાં આવ્યું કયું ક્ષેત્ર તો કે અર્થશાસ્ત્ર તો હાલમાં છે એ કેટલા ક્ષેત્રમાં આપવામાં આવે છે તો કે હાલમાં નોબલ પુરસ્કાર છે એ છ ક્ષેત્રમાં આપવામાં આવે છે ઓગણીસો ઓગણસિત્તેરમાં એમની શરૂઆત કરવામાં આવી તે અર્થશાસ્ત્રમાં આપવાની શરૂઆત થઈ હતી હવે પ્રથમ છે એ કયા ગુજ ભારતીયને છે આ એવોર્ડ મળેલો હતો એવું કહી શકાય તો કે રવિન્દ્રનાથ ટાગોરને છે એ મળ્યો હતો કઈ કૃતિ ગીતાંજલિ કૃતિ માટે કઈ સાલમાં તો કે ઓગણીસો તેરમાં પણ અહીંયા આપણે બીજો પણ એક સવાલ યાદ રાખીશું તો કે સૌ પ્રથમ એશિયાના કયા વ્યક્તિને મળ્યો હતો તો પણ કોણ આવશે તો પણ કોણ આવશે તો કે રવિન્દ્રનાથ ટાગોર આવશે તો આટલી માહિતી આપણે આ આ સવાલમાંથી યાદ રાખવાની છે આગળ જોઈએ સવાલ નંબર બે હા કહેવત આપેલી છે કે બળિયાના બે ભાગ કહેવતનો અર્થ આપો ઓપ્શન એ બળવાન વધુ લાભ મેળવે ઓપ્શન બી દોરડી બળે પણ વળ ન મૂકે ઓપ્શન સી દગો કોઈનો સગો નહીં અને ઓપ્શન ડી નેવાના પાણી મોભે ન ચડે તો આમાંથી શું સાચો જવાબ આવશે તો કે ઓપ્શન એ જ સાચો જવાબ આવશે તો કે ભાઈ બળિયાના બે ભાગ તો શું થાય તો કે બળવાન વધુ લાભ મેળવે તો આ કહેવતનો સાચો જવાબ આ આવશે અને મિત્રો આપણે છે એ કહેવતના ઘણા બધા વિડીયો પણ બનાવેલા છે તો તમે એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર સવાલ આપેલો છે કે રૂપિયાની નોટ છાપવાની શરૂઆત કયા વર્ષથી થઈ હતી કે જે રૂપિયાની નોટ છાપવાની છે રૂપિયા કરન્સી નોટ છાપવાની શરૂઆત છે એ કઈ સાલથી થઈ હતી ઓપ્શન એ અઢારસો એ ઓપ્શન બી ઓગણીસો એક ઓપ્શન સી ઓગણીસો એકસઠ અને ઓપ્શન અઢારસો એકસઠ સોરી અને ઓપ્શન ડી છે અઢારસો પચાસ તો જવાબ શું આવશે તો કે ભાઈ રૂપિયાની નોટ છાપવાની છે એ શરૂઆત ક્યારે થઈ હતી તો કે ભાઈ ઈસવીસન અઢારસો એકસઠમાં એમની શરૂઆત થઈ હતી હવે મિત્રો મારો એક સવાલ છે કે જે હાલમાં જે કરન્સીઓ છે બે રૂપિયાની પાંચ રૂપિયાની દસ રૂપિયાની વીસ રૂપિયાની પચાસ રૂપિયાની બસો રૂપિયા સો રૂપિયા બે હજાર તો એમાં કોની સાઇન હોય છે તો કે આરબીઆઈના ગવર્નરની સાઇન હોય છે પણ મિત્રો આ એક રૂપિયાની જે નોટ છે એમાં કોની સાઇન હોય છે તો એ તમારે છે જવાબ છે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ જોઈએ તો કે હાર્ડડિસ્કની ઝડપ પ્રતિ મિનિટ કેટલી હોય છે એટલે કે જે હાર્ડડિસ્ક જે આપણે કોમ્પ્યુટરમાં જે જોતા હોય છે તો આ હાર્ડડિસ્કની ઝડપ છે એ પ્રતિ એટલે કે એક મિનિટમાં કેટલી હોય છે ઓપ્શન એ છસો ચક્ર ઓપ્શન ડી ઓપ્શન બી ત્રણ હજાર ચક્ર ઓપ્શન સી ચોવીસો ચક્ર અને ઓપ્શન ડી છત્રીસો ચક્ર તો આમાં જવાબ શું છે મિત્રો તો કે ડી છત્રીસો ચક્ર છે એ પ્રતિ મિનિટની હોય છે તો આપણે એ રીતના આપણે યાદ રાખી શકાય મિત્રો કે ભાઈ એક કલાકમાં કેટલી સેકન્ડ હોય તો કે છત્રીસો સેકન્ડ હોય એક કલાકમાં કેટલી સેકન્ડ હોય તો કે છત્રીસો સેકન્ડ હોય અને એ જ રીતના આપણે યાદ રાખીશું કે ભાઈ એક મિનિટમાં હાર્ડિક્સ આપણી જે છે એ એક મિનિટમાં કેટલા ચક્ર પૂરા કરે છે એટલે કેટલા ચક્ર ફરે છે તો કે છત્રીસો ચક્ર ચક્ર છે એ પોતે ફરતી હોય છે અને એ રીતના ડેટા છે આપણા જે છે એ સ્ટોરેજ કરતી હોય છે સંગ્રહ કરતી હોય છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું વધારે માહિતી આગળના ભાગમાં જોઈશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે અને હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે લાઇકોને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે જય હિન્દ જય ભારત અસ્તુ